ચીકલીની કોરીઓમાંથી બહારની ટ્રકો બોલાવી ખનીજનું વહન કરવાના પ્રશ્નોના નિરાકરણ માટે વારંવારની રજૂઆત બાદ પણ તંત્ર દ્વારા કોઈ રસ દાખવવામાં ન આવતા સ્થાનિક ટ્રક માલિકોની રોજીરોટીની અસર થતા દક્ષિણ ગુજરાત ચીકલી ગણદેવી વિભાગ ટ્રક ઓનર્સ વેલફેર એસોસિએશન દ્વારા હડતાલનું રણશીંગ ફૂંકતા સવારથી જ 500થી વધુ ટ્રકોના પૈડા થંભી ગયા હતા. ચીકલી વિસ્તારની કેટલીક કોરીઓમાંથી કોલસા સમયની ખાલી ગાડીઓમાં ખનીજ ભરી આવતા સપ્ટેમ્બર 2021માં ભારે વિવાદ સર્જાયો હતો ત્યારે સ્થાનિક ટ્રક માલિકો દ્વારા હડતાલનું શસ્ત્ર ઉગામવામાં આવતા તાત્કાલિક પ્રાંત અધિકારી અને પીઆઈ સહિત નાની મધ્યસ્થીના રિટર્ન ટ્રકોમાં ખનીજ ન ભરવાનું નક્કી કરાતા મામલો થાળે પડ્યો હતો. હડતાલનો અંત આવ્યો હતો, જોકે છેલ્લા કેટલાક સમયથી આ સમાધાનનો ભંગ થતા ગણદેવી ચીકલી વિભાગ ટ્રક ઓનર્સ વેલફેર એસોસિએશન દ્વારા અવારનવાર જિલ્લા કલેક્ટર અને પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવી પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે રજૂઆત કરાઈ હતી, પરંતુ સ્થાનિક અધિકારીઓ દ્વારા રજૂઆતને ધ્યાને ન લઈ નજર અંદાજ કરાતા અને નિરાકરણ માટે રસ દાખવવામાં ન આવતા સ્થાનિક ટ્રક માલિકોના ધંધા રોજગાર પર સીધી અસર થતા આજે બુધવારના રોજથી ફરી હડતાલનું રણશીંગો ફૂંકવામાં આવ્યું છે. હડતાલના એલાનથી 500થી વધુ ટ્રકોના પૈડા થંભી ગયા હતા અને ખનીજના વાહન પર અસર થતા વિકાસના કામોને પણ વિપરીત અસર થશે. આજથી ચીકલી ગણતરી વિભાગ ટ્રક ઓનર્સ વેલફેર એસોસિએશન અચોક્કસ મુદત માટેની હડતાલ પર ગયું છે. કારણ કે આજથી 1.5 વર્ષ પહેલાં અમારા દ્વારા હડતાલ કરવામાં આવેલ તે સમયે કોરી એસોસિએશન ટ્રક એસોસિએશન વચ્ચે અને એસડીએમ સાહેબ અને પીઆઈ સાહેબની હાજરીમાં સમાધાન થયેલું કે હવે પછી કોઈપણ કોરીમાં રિટર્ન ગાડીઓ આવશે નહીં, એ લોકો લોડિંગ કરશે નહીં. પણ હમણાં છેલ્લા 15 દિવસથી અમુક કોરીવાળા આ સમાધાનને ઉલ્લંઘન કરીને બીજા બહારથી ગાડીઓ બોલાવે છે અને લોકલ ટ્રાન્સપોર્ટરને રોજીરોટી નહીં મળે એને માટે ખૂબ સરસ ષડયંત્રની રચના એ લોકો કરી રહ્યા છે. અને આ વિવાદ એ લોકો દ્વારા ઉકેલ શરૂ કરવામાં આવે છે માટે આજથી અમારે અહિંસક અચોક્કસ મૂલ્યની હડતાલ અમે શરૂ કરી છે. દક્ષિણ ગુજરાત ટ્રક એસોસિએશન ના હું પ્રમુખ છું રાજેન્દ્ર પરમાર. આજે અમે હડતાલ પણ ઉતરી ગયા છે. આજથી 1.5 વર્ષ પહેલાં અમારા અહીંયા જે બહારથીઓ ગાડીઓ આવતી હતી, જે રીતથી સિમેન્ટ અને કોલસાવાળી ગાડીઓ આવતી હતી, એમના લીધે અહીંના સ્થાનિકોને ટ્રકના ભાડો ન મળવાના મળતા હતા, એટલે અમે હડતાલ ઉપર ઉતર્યા હતા. તે સમયે ચીખલીના એસડીએમ સાહેબ અને ચીખલીના પીઆઈની મધ્યસ્થીમાં ટ્રક એસોસિએશન અને કોરી એસોસિએશનની મિટિંગ બોલાવવામાં આવી હતી. તે સમયે કોરી એસોસિએશન દ્વારાએ ટ્રક એસોસિએશનને એસડીએમ સાહેબની હાજરીમાં પ્રોમિસ આપી હતી કે ભાઈ અમે બહારથી ગાડીઓ નહીં બોલાવીશું અને સ્થાનિકો ગાડીઓને જ ભાડાઓ આપીશું. એ પ્રમાણે આજે છેલ્લા 1.5 વર્ષથી આ રીતે ચાલતું આવેલું હતું. પણ હમણાં છેલ્લા ઘણા સમયથી અમુક કોરીવાળાઓ જે રિટર્ન ગાડીઓ બોલાવે છે ઇરાદાપૂર્વક બોલાવવામાં આવે છે, એમના લીધે આ પાછું અમારે હડતાલ ઉપર જવા પડ્યું. આની જાણ પણ આ વર્ષે અમે પાછી દરેક અધિકારીઓને અને ટ્રક કોરી એસોસિએશનને જાણ કરી જ છે. એનું કોઈ નિયંત્રણ ન આવતા આજે અમારે પાછું ફરીથી હડતાલ ઉપર ઉતરવા પડ્યું છે.